આવશે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આડમ કે સમાચારો ઉપર. કોસ્ટલ હાઈવે નજીક બાંધવામાં આવેલા બાંધકામોનું ડિમોલેશન હાથ ધરાયું. ડિમોલેશન સમયે એક પણ જનપ્રતિનિધિ હાજર ન રહ્યો. દમણ કોસ્ટલ હાઈવે પર ગરીબોના ઝૂંપડા અને દુકાનો તોડવા દડી ગયેલા અધિકારીઓને આખો હાઈવે ખાઈ ગયેલી કંપનીઓ ન દેખાઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્કોર્પિયો પરથી જાતે જ લાલબત્તી ઉતારી ગુજરાત કેન્દ્રના નિર્ણયનો તાત્કાલિક અમલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું. વાપી રેલવે ફાટક નજીક ટ્રાન્સપોર્ટરને માર મારીને લૂંટી લેવાયો. લૂંટની ફરિયાદ નોંધવા ગયેલા ટ્રાન્સપોર્ટરને જ રેલવે પોલીસે તતડાવ્યા. હવે સમાચારો વિગતવાર. દમણ પ્રશાસનના આદેશ બાદ કોસ્ટલ હાઈવેની આજુબાજુમાંથી ગુરુવારના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાતા લોકોમાં જોવા મળ્યો હતો રોષ. સાથે કોઈ પણ નેતા કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આવીને સમસ્યાથી અળગા રહ્યા હોય દમણ ગ્રામ ભરોસે ચાલી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. સંઘ પ્રદેશ દમણના લોકો જણાવી રહ્યા છે કે એપ્રિલ 2017નો આ મહિનો તેઓ માટે કાળમુખી સમાન બની ગયો છે, જેમાં અવારનવાર અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને જે કહેવત છે ને કે પાડાના વાકે પખાલીને ડામ, જેવી સ્થિતિ સંઘ પ્રદેશ દમણના લોકોની બની છે. પ્રથમ સંઘ પ્રદેશ દમણમાં માર્ગ બનાવવાને લઈ 500 મીટરના વિસ્તારમાં આવતા તમામ બારોને બંધ કરાવવાની પહેરવી શરૂ થઈ હતી, જે સમસ્યાથી હજુ દમણવાસીઓ ઉગર્યા ન હોય તરત જ આવ્યો દમણને ગુજરાત સાથે જોડવાની વાતની ચર્ચા. હજુ તેમાંથી પણ બહાર ન નીકળ્યા અને તરત જ આવી પહોંચી વીજ નિગમીકરણની સમસ્યા. આ તમામ સમસ્યાઓ પહેલા મોટી દમણ આંબાવાડીનો માર્ગ પહોળો કરવાને લઈ લોકોને પ્રશાસન દ્વારા ઘરો તોડી બેઘર બનાવાયા હતા. તેઓની સમસ્યા સંભાળવા માટે તે સમયે પણ કોઈ નેતા કે જનપ્રતિનિધિ આવ્યું ન હતું અને ચાલી રહેલી આ સમસ્યાઓને પણ સાંભળવા કોઈ માંગતું ન હોય. એક પછી એક લોકોને માથાનો દુખાવો સમસ્યાઓથી વધી રહ્યો છે. ત્યારે ગુરુવારને 20 એપ્રિલના રોજ ફરી સમસ્યા ઉદ્ભવી હતી ડિમોલિશનની, જેમાં લોકોની રોજીરોટી તો છીનવાઈ ગઈ છે, સાથે જ કેટલાક લોકોએ ઘરો ગુમાવતા બેઘર બન્યા છે. તેમ છતાં જાણે જનપ્રતિનિધિઓ કે નેતાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જાણે ચૂપ્પી સાધી હોય તેમ મગનું નામ મરી પાડવા માટે કોઈ આગળ પણ આવ્યું ન હતું. તેઓને દમણની કશી ખબર ન હોવાનો અહેસાસ લોકોને થયો હતો. ગુરુવારના રોજ સવારથી જ દમણ પ્રશાસનના આદેશ અનુસાર દમણના ડેપ્યુટી કલેક્ટર મામલતદારના નેજા હેઠળ તાત્કાલિક ધોરણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોસ્ટલ હાઈવેના માર્ગને પહોળો કરવાને લઈ કોસ્ટલ હાઈવેની આજુબાજુમાં આવતા કેટલા મીટરના અંતરેથી દબાણો હટાવવા એ નિશ્ચિત ન હોવા છતાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ડિમોલેશનને કારણે ગામ લોકો ત્રસ્ત બન્યા છે. તમામ દુકાનો અને ઘરો ઉપર પ્રશાસન દ્વારા આ પ્રકારના હથડો વીંઝવામાં આવતા જન આક્રોશ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે તેઓને સમય પણ આપવામાં આવ્યો નથી, યોગ્ય રીતે માર્કિંગ પણ કરાયેલું ન હતું. જે નિશાન કરાયેલું હતું તેની અંદરથી પણ દબાણો હટાવાયા હતા. કાયદેસરના પ્રમાણો હોવા છતાં પણ તેઓની વાત સાંભળવા સુદ્ધા આવી ન હતી, જેના કારણે તેઓને રડવાનો વારો આવ્યો હતો. તેઓની કોઈ વાતને પણ સાંભળ્યા વિના બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જો કે સૌથી મોટી વાત લોકોને સમય આપવાની હોય, 10 દિવસ કે 1 દિવસ કે 2 કલાકનો પણ સમય ફાળવવામાં આવ્યો ન હોય, લોકોએ પોતાની દુકાનો કે પછી ઘરનો કે ઓફિસનો સામાન ક્યાં મૂકવો તેની અવઢવમાં ફસાઈને જ તેઓ રહી ગયા હતા. બીજી બાજુ કેટલાકના ઘરો છીનવાઈ જતા તેઓ બેઘર બનતા નિરાધાર બન્યા હતા. કેટલાકને તો નોટિસ પણ અપાઈ ન હતી. જેમ દમણ પ્રશાસન સરાસર તાનાશાહી ચલાવી રહ્યું હોવાને લઈ જન આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારે આ દબાણો હટાવવાને લઈ જો ફરિયાદ કોઈએ કરવી હોય તો કોને કરવી એવા પ્રશ્નાર્થો લોકોએ ઉઠાવ્યા હતા. કારણ કે દબાણો હટાવતા સમયે દમણ સાંસદ લાલુભાઈ પટેલ, અન્ય ચૂંટાયેલા નેતાઓ, પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો કે અન્ય કોઈ પણ તેઓની આ સમસ્યા સાંભળવા માટે તૈયાર થયું ન હતું. ઘટના સ્થળે આવવાની તો વાતથી સાંસદે તો પોતાનો ફોન પણ સ્વિચ ઓફ રાખ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું, જેથી હવે લાગી રહ્યું છે કે દમણનું સત્યાનાશ થવાનો વારો આવનાર છે. કારણ કે આવી સમસ્યાઓ જો અગર નહીં અટકે તો આવનારા દિવસોમાં દમણની જનતાએ અનેક વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારનો સમય આપ્યા વિના તાત્કાલિક ધોરણે જે તે સમયે જે તે બાબતે કાર્યવાહી કરવાનો આદેશ અપાઈ રહ્યો છે. આ સાથે જ લોકોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ઉપર પણ રોષ વ્યક્ત કર્યો હતો અને તેઓ સામે નિશાનો સાધ્યો હતો. ભભૂકી ઉઠેલા તેઓના ક્રોધની કોઈ સીમા ન હોય, લોકોએ આવનારા દિવસોમાં આવી બાબતોને સાખી ન લઈ દમણને અન્યાય નહીં થવા દેવાની અને જન આંદોલન કરી ઉગ્ર જન આક્રોશમાં મહારેલીનું આયોજન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ત્યારે હવે લોકોનું કહેવું છે કે સંઘ પ્રદેશ દમણ જાણે હવે રામ ભરોસે ચાલી રહ્યું છે। हाँ सरसर आ लोग एकदम गलत तानाशाही चला रहा है। लोगों ने एटली बड़ी रोजी रोटी आम छीनवाई रही है। जी रीतने आ लोग अमुक ने तो नोटिस पण नहीं आपे ने रोड ना कम से कम 100 फूट लांबा है एलों भी शेड तोड़वामां आवी रह्या छे। आ केवी चाली रही है दमण में। अगर हूँ तो दमण हरेक नेताओं ने हरेक जनता जनता आक्रोश में आएली है। हरेक चूंटाये मणसों ने हमें कहवा माँगू हरेक जनता ने प्रतिनिधि ने कहवा माँगू कि आ अगर आ अटके नहीं तो दमणनो आ सत्यानाश करवा वहेला है। तो मारी बधाने एक अनुरोध है कि आप बधा आ अटकाव माटे रोड पर आवु पड़शे। अने जे आपणा एमपी साहेब से अध्यक्ष से जे पण पार्टीना माणस होय आ दमण ने हित माटे लड़वू पड़शे। कारण के अहींया दमण में जे चाली रह्यु छे आ वो खराब तानाशाही चाली रही है। आज एक पण ऑफिसर आपणो कोई मानता नहीं समय पर नहीं आपता। समय 2 कलाक टाइम मांगे तो 2 कलाक भी टाइम मिलते एकदम नुकसान करवा बेसेला तो आ शू चाली रही है। आ वस्तु आ दमण में नहीं चलवू जोईए। नहीं तो आ आपणा पोर्टुगीज जे टाइम में जे आपणा दादाओ रहता होता तेनाथी बेहतर आ चाली रह्यु छे। ने आ कदापि अमे बर्दाश्त करशुं नहीं। आजे अगर चूंटायेला प्रतिनिधि आगळ नहीं आवशे तो अमारा दमणना अने दुनेठा गामनी पंचायत हरेक युवानो आगळ आवशे। चाहे सरकारे जे एक्शन लेवो होय तो लेशे अमे कबूल छे। पर आ अन्याय नहीं थवा लेशुं अमे। देखिए प्रशासक कपूर पटेल का दादागिरी है ये। इससे इनको कोई नुकसान नहीं है। गवर्नमेंट की जो जगह है उन्होंने उसको टच भी नहीं किया। उसके बाउंड्री के अंदर उन्होंने जाके तोड़ा है। आप देख सकते हो सामने कि जो उन्होंने बाउंड्री बनाया उसके अंदर कुछ भी उन्होंने टच नहीं किया है। उसके अंदर जो कि 5 मीटर से भी दूर है तो कोई लेना देना नहीं है। फिर भी वो जो बस नहीं तोड़ रहे हैं। हम लोग कितने लोग बेरोजगार हो गए उनका कोई इनको हिसाब ही किताब नहीं है। कोई नहीं है। तो लालू भाई सांसद पटेल को मैं सुबह से 10 फोन मारा होगा। उन्होंने फोन स्विच ऑफ बंद कर रखा है। वो बोले थे मैं सुबह आप लोग का प्रतिनिधि आऊँगा जनसंपर्क करूँगा। उन्होंने अब तक अभी तो कोई फोन नहीं उनका कोई मैसेज नहीं कोई आया नहीं है। एक मैंने नोटिस दिया गया था। कल वो लोग आए मार्का मारे सुबह 8 बजे तोड़ने के लिए आ गए। हम लोग को सामान हटाने के लिए टाइम भी नहीं दिया। मोटू गलत काम थी रू से आ तानाशाही जो अमेर पोर्टुगीज शासन तू तो यहाँ सारूँ थूँ आ अमरा प्रफुलभाई पटेल जी आया त्यार आ बधु चाली रू से ये तद्दन खराब में खराब कार्य चाली रू है। एक तो मैं तो बात सांभी से गामनी अंदर जो रूम बनावेली है जेनु पंचायत में नोंदणीकरण थेलू से एने पण तोड़वामां आवशे एवी मैं बात सांभी से तो ये तो थवा लईश नहीं। जन आक्रोशन उभू कर नाखशो मैं जनरल रेली काढ़शूँ गामे गाम थी घरे घरे थी नाला थी माड़ी वडील थी माड़ी बधा जन आक्रोश में जोड़ाशू ने महारेली नुं आयोजन करशूँ। સંપ્રદેશ દમણમાં નેશનલ હાઈવે જાહેર થયો હોય ગુરુવારના રોજ કોસ્ટલ હાઈવેની આજુબાજુમાંથી તાત્કાલિક ધોરણે દબાણો હટાવાતા અનેક લોકો બેઘર બન્યા છે અને કેટલાકની રોજીરોટી છીનવાઈ છે। બીજી બાજુ હાઈવેની ટચોટચ અનેક મોટી મોટી કંપનીઓ આવે છે જેઓને કેમ છોડી મુકાઈ અને પ્રશાસને આ સામે કેમ ચૂપી સાધી એવા પ્રશ્નો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે। સંપ્રદેશ દમણની જનતા આજે દરેક સમસ્યાઓથી ત્રસ્ત બની છે। कोई पण समस्या उद्भवे मरो मात्र ने मात्र जनतानो ज थाय छे। ते पछी मार्ग होय गटर होय के वीजनो प्रश्न होय दरेकमां पीसाय छे मात्र दमणनी जनता। जेमां चूंटायेल नेताओ के प्रतिनिधिओने खुर्शी मळी गई एटले वार्ता पूरी। पछी तो शुं हाथ पर हाथ धरी मात्र बेसी रहेवू भले ने पछी तेमां जनताए रोड़ावू पड़े। जाणे नाटक चाली रह्युं होय तेम मात्र तेओ मूक प्रेक्षक बनीने ज रही जाय छे। तंत्र द्वारा જનતાને હિત બહાર પણ ક્યારેય લેવાયેલ પગલા કે કાર્યવાહીના અગ્નિકુંડમાં હંમેશા જનતાને જ હોમાવાનો વારો આવે છે ત્યારે ફરી વખત આ પરિસ્થિતિ ઉદ્ભવવા પામી છે જેમાં ભ્રષ્ટાચાર પણ વ્યાપી રહ્યો હોય કે પછી લાલચે દેખા દીધી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। હાલમાં જ દમણને ગુજરાતમાં ભેળવવાની વાત તે બાદ વીજ નિગમીકરણ હાઈવેના 500 મીટરના વિસ્તારમાંથી બારોને બંધ કરવા જેવા મુદ્દાઓને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। રોજીરોટી છીનવાઈ જવાની સાથે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા જ્યાં પ્રશાસન દ્વારા વધુ એક ઘા ઝીકવામાં આવ્યો। વધુ એક ઉમેરો ગુરુવારને 20 એપ્રિલે થતા લોકો ભારે હચમચી ગયા છે। જ્યારથી સંઘપ્રદેશ દમણમાં નેશનલ હાઈવે જાહેર થયો હોય અનેક સમસ્યાઓ ઉદ્ભવી હોય ગુરુવારે કોસ્ટલ હાઈવેની આજુબાજુના વિસ્તારમાં જે કોઈ પણ દબાણો હોય તેને દૂર કરવામાં આવ્યા હતા। જેમાં કેટલાકના ઘરો જતા રહેતા તેઓ બેઘર બન્યા હતા તો કેટલાકના દુકાનો જતા રહેતા તેઓની રોજીરોટી જતા તેઓના પેટ ઉપર પાટું લાગવા જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। જો કે આ સમસ્યામાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું લોકો જણાવી રહ્યા છે અને ખરેખર તો જનતા સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે। લોકોના કહેવા પ્રમાણે હાઈવેની આજુબાજુમાંથી ઘરો કે દુકાનોને તો હટાવાયા પરંતુ હાઈવેની ટચોટચ જે અનેક મોટી મોટી કંપનીઓ આવે છે તેઓને કેમ નથી હટાવાઈ કે જે સરકારી જગ્યામાં પણ બનાવાયેલ છે જેના કારણે કંપનીનો માલસામાન લઈને કંપની બહાર માર્ગ ઉપર ટ્રકો પણ ઊભી રાખવામાં આવતી હોય ટ્રાફિકની સમસ્યા જે તે સમયે વકરે છે તે તરફ તો આજ દિન સુધી
પ્રશાસને કોઈ પણ પગલા ભર્યા નથી તો પછી કયા કારણોસર આવી કંપનીઓને છોડી દેવાય છે એવા પ્રશ્નાર્થો ઉઠવા પામ્યા છે બીજી બાજુ એ પણ પ્રશ્ન ઉઠ્યો છે કે નેશનલ હાઈવેને નડતરરૂપ દબાણો દૂર કરવાનો અધિકાર કલેક્ટરને મળ્યો તો આ કેમ અધિકાર મળ્યો કે બે ઘરોના ઘરોને છીનવવામાં આવે અને કંપનીઓને છોડી મૂકવામાં આવે કંપનીઓને ન તો કોઈ નોટિસ ફટકારાઈ છે કે તંત્ર દ્વારા પણ કેમ પગલાં ભરવામાં આવતા નથી આમાં પૈસાની પડોજણમાં કે મેળાપણામાં આ વસ્તુ છોડી દેવાય છે કે કેમ એવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે લોકોનું કહેવું છે કે પ્રશાસન દ્વારા એકને ખડ અને એકને ગોળ જેવી કહેવતને સાર્થક કરતી પરિસ્થિતિ પ્રશાસન સર્જી રહ્યું છે ત્યારે પોતે જ તંત્ર દ્વારા લોકોને અનેક સમસ્યાઓના અવઢવમાં ધકેલી રહ્યા હોય જનતાનો મરો થઈ રહ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે દમણની પરિસ્થિતિ સુધરવા કરતાં વધુ કથળી રહી હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું હોય આવી બાબતો તરફ કોણ અને કેવી રીતે સમસ્યાઓને બહાર કાઢશે તે તો હવે આવનારો સમય જ બતાવશે વલસાડ ખાતે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના ઉદઘાટન માટે પધારેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની ગાડી ઉપરથી લાલબત્તી દૂર કરી વીવીઆઈપી કલ્ચર ખતમ કરવાની શરૂઆત કરી હતી કેન્દ્ર સરકારે દેશમાંથી વીઆઈપી કલ્ચર હટાવવાનો નિર્ણય કર્યો છે સરકારના પ્રધાનો સહિતના વાહનો પરથી લાલ લાઇટો હટાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગુજરાત સરકારે સહર્ષે સ્વીકારી છે રાજ્યમાં તેનો અમલ પણ કરી દેવાયો છે રાજ્યમાંથી વીઆઈપી કલ્ચર ખતમ કરવા પોતે સીએમએ જ પહેલ કરી છે અને પોતાની ગાડી પરથી લાલ લાઇટ હટાવી લીધી છે ગુરુવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓજરપાડામાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના લોકાર્પણ બાદ રાજ્યમાં વીઆઈપી કલ્ચર ખતમ કરવા પોતે જ પહેલ કરી હતી અને પોતાની ગાડી પરથી જાતે જ લાલ લાઇટ ઉતારી દીધી હતી મીડિયા સાથેની વાતમાં મંત્રીએ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાંથી લાલ લાઇટ કલ્ચર અને વીઆઈપી કલ્ચર ખતમ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને શરૂઆત સરકારના પ્રધાનોથી કરવામાં આવશે તેવી તૈયારી બતાવી હતી ગુજરાતમાં 100% અમલ થશે ટૂંક સમયમાં જ અમલ થશે અમે મંત્રીઓએ તો નિર્ણય કરી લીધો છે કે ટૂંક સમયમાં બધા લાલ લાઇટ કાઢી નાખશે વીઆઈપી કલ્ચર એ નાબૂદ થાય વડાપ્રધાન જે નિર્ણય કર્યો છે દેશના રાજકારણમાં દેશના ઇતિહાસમાં આ સાદગીનો અતિ મહત્ત્વનો સંકેત આપતો નિર્ણય છે એટલે એ નિર્ણયને આવકારી છીએ અને ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ એનો અમલ કરશે અત્યારે તો મંત્રીઓ કાઢી નાખશે પછી જે ત્યાંથી પરિપત્રો મંગાવ્યા છે પછી જે તે અધિકારીઓ ન્યાયાધીશોનું જે કાંઈ એમાં ગાઈડલાઈન હશે એ મુજબ બધા લોકો અમલ કરશે વાપીમાં રવિવારની રાત્રિએ જૂના ફાટક પાસે એક ટ્રાન્સપોર્ટ વ્યવસાયીની કેટલાક લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવ્યા બાદ ઘટના અંગેની ફરિયાદ 3 દિવસો બાદ પણ વાપી રેલવે પોલીસ દ્વારા ન લેવામાં આવતા હોવાનો આરોપ પીડિતે લગાવ્યો છે વાપીમાં જૂના ફાટકની પાસે રેલવે બ્રિજની નીચે રવિવારની રાત્રિએ એક ટ્રાન્સપોર્ટનું કામ કરનારને માર મારી લૂંટારુઓએ તેને લૂંટી ગયા હોવાની ઘટના સામે આવી છે ઘટનાના આજે 3 દિવસો વીત્યા બાદ પણ વાપી રેલવે પોલીસે તેની ફરિયાદ ન લીધાનો આરોપ પીડિતે લગાવ્યો છે બુધવારે સાંજે આ મામલે ફરિયાદ આપવા ગયેલ પીડિતને કહેવામાં આવ્યું હતું કે પીઆઈના કહેવા બાદ જ મામલો નોંધવામાં આવશે વાપી 4 રસ્તા વિસ્તારમાં આવેલ રઘુવીર ટ્રાન્સપોર્ટના રઘુવીરસિંહ રવિવારની રાત્રિએ લગભગ  9:30 વાગ્યાની આસપાસ જૂના રેલવે ફાટક નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રેલવે ઓવરબ્રિજની નીચે 4 લોકોએ તેને લૂંટવાના ઈરાદાથી રસ્તા પર તેને રોકી તેને માર મારી મોબાઈલ ફોન અને તેનું પર્સ લૂંટી લીધું હતું પર્સમાં લગભગ 1,500 રૂપિયા રોકડા આધાર કાર્ડ લાયસન્સ પાન કાર્ડ અને બેંકોના એટીએમો હતા આરોપીઓના ગયા બાદ તે ગમે તેમ કરી વાપી રેલવે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને ઘટનાની જાણ કરી હતી રઘુવીરના જણાવ્યા અનુસાર એક આરોપીએ તેનો પીછો રેલવે પ્લેટફોર્મ નંબર 1ના પાર્સલ કાર્યાલય સુધી કર્યો હતો પરંતુ આની ફરિયાદ રેલવે પોલીસે લીધી નહોતી અને બીજા દિવસે આવા જણાવ્યું હતું બુધવાર સુધી તેઓ દ્વારા સતત ચક્કર લગાવ્યા બાદ પણ તેઓની ફરિયાદ નહીં નોંધવામાં આવી હતી તેને કહેવામાં આવ્યું છે કે પીઆઈના કહ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવશે જ્યારે પીઆઈ વલસાડ બેસે છે રઘુવીરના જણાવ્યા અનુસાર તમામ જરૂરી કાગળો લૂંટાઈ જવાથી તેઓની સમસ્યા મોટી ઉદ્ભવી છે ઘટનામાં તેમના માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન ટાંકા પણ લગાવવામાં આવ્યા છે ત્યારે તેઓની ફરિયાદ લેવામાં રેલવે પોલીસ આનાકાની કરી રહી હોવાનું તેમણે જણાવ્યું છે મેં સન્ડે કો ગાડી આપણી રેલવે સ્ટેશન પે આતી હૈ તો મેં ઘર સે નિકલા તો સીધા જૈસે વહાં રેલવે સ્ટેશન લાઈન પાર કરને લગા
उतने में मेरे को ऐसा किसी ने कुछ मारा, मैं नीचे गिर गया। जब मैं उठता हूँ तब तक दो आदमियों ने मेरा गला दबोच रखा और दो मेरी जेबें टो रहे। मैं उनको बोला, मैं बोला यार मोबाइल और मेरा पर्स जो भी है एटीएम लाइसेंस है दे दो, पैसा आप ले लो। तो दो तो भागे, उन्होंने अपना काम किया भागे। जो दो थे वो इधर लटके हुए, एक को मैं एक हाथ से पकड़ा, एक को 8-10 मिनट उनको पकड़ के रखा और मैं चिल्लाता रहा चोर चोर चोर। उन्होंने पत्थर हाथ में पकड़े हुए इधर इधर, मेरे इधर तो अभी भी नहीं उठे। ये हुआ ही। उसके बाद मैं सिटी पुलिस स्टेशन गया हूँ, उन्होंने बोला कहाँ हुआ, मैं बोला अपने फाटक पे हुआ। तो बोले वो रेलवे में अब जाओ। तो रेलवे में गया हूँ, वहाँ से दो साहब मेरे साथ में आए हैं सिविल में, उनको मैंने दिखाया जहाँ जहाँ ऐसे हुआ मेरे साथ। और आदमी वहाँ ही सेंटर में वो घूम रहे थे, इनको बताया है, बोले कि तुम सुबह आओ। एक बंदा होगा जैसे साहब बोलते हैं कि जा कल आना, ऐसे वो भी बोल रहे, बोले जाओ कल आना। एक मेरे पीछे करते करते मेरा मोटरसाइकिल सिटी की तरफ, एटीएम था ना, एटीएम का एटीएम तक वो बंदा मेरे पीछे आया। फिर मैं किक मारी घर पे गया, जब उन्होंने देखा तो फिर हम हॉस्पिटल गए तो दवाई वगैरह लिया जी। हाँ सर, सामने ही तो सेंटर में ही तो चारों लाइनों के बीच तो घूमे खड़े थे। एक मेरा पीछा करते मेरे वहाँ आया स्टेशन तक, एटीएम तक आया जी। मैं अकेला था, मैं तो पूरा खूनों खून शर्ट पूरा सारा कुछ भर गया था। मैं 3 दिन से जा रहा हूँ, कल तो 5-7 आदमी गए थे, परसों भी मैं अकेला गया, नर्सों भी गया हूँ, वहाँ कोई मिला ही नहीं, कोई रिस्पॉन्स नहीं है। वलसाड જિલ્લાના ધરમપુર ખાતે ગુરુવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ટ્રેનિંગ સેન્ટરમાં ધરમપુર જેવા આદિવાસી તાલુકાના લોકો માટે ખાસ પ્રકારની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવશે, જ્યાં ભારત સરકાર દ્વારા જે સ્કિલ ડેવલપમેન્ટની સ્કીમને આગળ વધારવાનું કાર્ય કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઉજરપાડા ગામે એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ધરમપુર અને આસપાસના આદિવાસી વિસ્તારના લોકોની સ્કિલને ડેવલપ કરવામાં આવશે। આ ટ્રેનિંગ સેન્ટર ખાતે વિનામૂલ્યે લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે, જ્યાં આવનાર તમામ માટે રહેવા અને ખાવાની સગવડ પણ કરવામાં આવી છે। અહીં આવતા વિદ્યાર્થીની અલગ અલગ કોર્સમાં સ્કિલ ડેવલપ થતા તેમને અહીંથી જ કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા નોકરી આપવામાં આવશે। ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ટ્રેનિંગ સેન્ટરમાં ધરમપુર જેવા આદિવાસી તાલુકાના લોકો માટે ખાસ પ્રકારની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવનાર છે। મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 10 લાખ લોકોને સરકારી સિવાય ખાનગી સંસ્થાઓમાં નોકરી આપવામાં સફળતા મળી છે। सेंटर ऑफ एक्सलेंसी एटले के युवाओं ने एक अलग अलग कोर्स की ट्रेनिंग अने ए ट्रेनिंग ना आधार पर एमने जॉब मळे ए प्रकारनी संस्थानु आज उद्घाटन थयु छे। अलग अलग कोर्सो पण चाले छे, लगभग 80% उपर प्लेसमेंट एटले के नौकरीओ मळती थाय छे। गुजरात में सरकारे सरकारी नौकरी सिवाय प्राइवेट में 10 लाख थी वधु युवानों ने नौकरीओ मळे ए माटे आईटीआई केवीके एटले के कौशल्य वर्धक केन्द्रों सेंटर ऑफ एक्सलेंसी स्किल डेवलपमेंट आ प्रकारना सामूहिक प्रयत्नों थी स्किल तैयार थाय। एटले के खाली सीधे सीधा लोको કારખાનામાં યંત્રો ઉપર ઊભા રહી જાય તો આવડે નહીં, પણ એને પહેલેથી ટ્રેન કરવામાં આવે અને એક્સલન્સી વર્કમાં એક્સલન્સી આવે એટલા માટે આ પ્રકારના સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે। અને રિમોટ એરિયા કે જ્યાં નોકરીઓની શક્યતા ઓછી છે એવા સ્થળોએ આવા એક્સલન્સી ઊભા કરવા અને એમાંથી લોકોને આદિવાસી વિસ્તારો હોય, પછાત વિસ્તારો હોય, પછી જે તાલુકા પાછળ રહી ગયા છે ત્યાંના યુવાનો બેરોજગાર ન રહે, યુવાન યુવતી બધા, એટલા માટે અલગ અલગ કોર્સિસ કરાવવામાં આવે છે। અને ગુજરાત એવું રાજ્ય છે કે આખા ભારતમાં સૌથી રોજગારી વધુ ક્રિએટ કરતું સ્ટેટ છે અને સૌથી ઓછી બેરોજગારી એ ગુજરાતમાં છે। એટલે આપણે આપણો પ્રયત્ન છે કે ગુજરાતના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો રહે અને હર હાથ કો કામ હર ખેત કો પાણી આ આપણો જે સૂત્ર છે એને ચરિતાર્થ કરવા માટેના આ બધા પ્રયત્નો।
સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. એમજે લિટલ ચેમ્પ સીબીએસઈ પેટર્ન પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી એડમિશન ઓપન ફોર ન્યૂ સેશન ઇન ઓવરઓલ એક્ટિવિટીઝ ટોય લાઇબ્રેરી યોગા ઇન્ડોર એન્ડ આઉટડોર ગેમ્સ ડ્રોઈંગ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ બેઝડ એક્ટિવિટીઝ એન્ડ કોમ્પિટિશન્સ ટીચિંગ સંસ્કૃત શ્લોકાસ ટીચિંગ પેટ્રિયોટિક પોયમ્સ ઇન ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત. Our aim is to establish comprehensive of 3 languages, Hindi, English, Gujarati and basic arithmetic in children by play and games. दमन एवं वापी में घर गृहस्थी का सामान खरीदने का सर्वोत्तम स्टोर श्री फूड कॉर्नर सुपरमार्केट, जहां आपको मिलेंगे अनाज दालें मसाले सूखे मेवे स्टील के बर्तन प्लास्टिक आइटम कपड़े चप्पल पर्स चॉकलेट आइसक्रीम केक एवं घर गृहस्थी की अन्य तमाम चीज वस्तुएं एवं श्री फूड कॉर्नर आपको देता है फ्री होम डिलीवरी की सुविधा. तो हमारे यहाँ आइए स्टोर की मुलाकात ले खरीदी करें और सस्ते दामों का लुफ्त उठाइए. हमारा पता है मोटी दमन ऑपोजिट म्युनिसिपल मार्केट मोटी दमन 7574856413 नानी दमन बी साइड सागर पेट्रोल पंप बिहाइंड आईसीआईसीआई बैंक नानी दमन 7574856411 वापी चला बिलो HDFC लाइफ एम्पीरियर टावर वापी दमन रोड 9737508999. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યની ચૂંટણીની તૈયારીઓ દેખાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વિધાનસભાની ચૂંટણીમાં જૂના ધારાસભ્યને રિપીટ કરાશે એ બાબતમાં પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતમાં પાર્ટી નિર્ણય લેશે અને હજી આ બાબતની વાર છે તેમ કહી મુખ્યમંત્રીએ સવાલને કાઢ્યો હતો. મોદી સરકારે વીઆઈપીની લાલ બત્તી પર પ્રતિબંધ લગાવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ શરૂઆત કરી છે ત્યારે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસકે પણ પોતાની ગાડી પરથી લાલ બત્તીને દૂર કરી હતી. મોદી સરકાર દ્વારા 1 મે 2017 થી અમલમાં આવે તેવી રીતે વીઆઈપીઓના વાહનો પર લાલ બત્તી લગાવવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને લોકસભાના સ્પીકરના વાહનોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડના વાહનોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ વાહનો નીલી બત્તી લગાવી શકશે. કેન્દ્ર સરકારના વડાપ્રધાન સહિત મંત્રીઓ સેક્રેટરી ચેરમેન ડાયરેક્ટરને ફાળવાયેલા વાહનો ઉપરથી લાલ બત્તી ઉતારવાનો નિર્ણય કરાયા બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુરુવારના રોજ શરૂઆત કરી હતી. તો દમણ દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પણ પોતાની કાર પરથી લાઇટ હટાવી હતી, જેઓની સાથે અન્ય અધિકારીઓએ પણ પોતાની કારો પરથી લાગેલી લાઇટો દૂર કરી હતી. સાથે જ સંઘ પ્રદેશ સેલવાસ પણ આમાં સામેલ થયું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સેલવાસ વગેરેઓએ પણ ગાડીઓ ઉપરથી લાઇટો હટાવી 1 મેની જગ્યાએ ગુરુવારથી જ અમલ કરી દીધો હતો. ગઈકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ વીઆઈપી કલ્ચરમાંથી દેશને મુક્ત કરવાનો જે વિચાર કર્યો છે અને એના પ્રથમ ચરણ તરીકે રાજ્યના મંત્રીઓ મુખ્યમંત્રીઓ એ તમામના વ્હીકલ ઉપરથી
રેડ બીકન, બ્લુ બીકન, યલો બીકન, જે કંઈ નિયમોની જોગવાઈઓ છે એ અનુસાર ગાડી પરથી ઉતારી લેવાનો જે નિર્ણય કર્યો છે, સમગ્ર દેશના લોકોને પણ આ નિર્ણયને આવકાર્યો છે. અને સાચા અર્થમાં અમે એમ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આ આહવાનને સાર્થક કરવા માટે અમે લોકો પણ અમારી ગાડી ઉપરથી આજે જ રેડ બીકન જે હતી એને અમે દૂર કરી છે. અને એક સાધારણ નાગરિકની જે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થા સાથે અમે જોડાયા છીએ. આભાર. જ્યારે પ્રેસિડેન્ટ બન્યા બાદ યલો બત્તી પર બેસવાનું મને મળ્યું મોકો, મને ખુશ ઘણો બધો આનંદ થઈ ગયો હતો. પરંતુ કેબિનેટના આદેશ અનુસાર પૂરા ભારત વર્ષમાં એમનું પાલન કરવામાં આવે છે, તો મારે પણ ખુશીથી કે હું પણ એક ગરીબ આદિવાસી અને સાદા સિમ્પલ માણસ, એમાં કશું નથી, પણ જે પણ નિયમો છે એ દરેક નોર્મલ માણસના નિયમ પણ આપણને લાગવું પડે. હવે ગ્રીન બત્તીમાં જ્યારે નિયમનો કોઈક વાર ભંગ થાય તો લોકો આપણને ગાળી પણ દેતા હશે, પણ અત્યારે ગ્રીન સિગ્નલ કાઢીએ, યલો બત્તી કાઢી દઈએ તો આપણને સમાંતર હક મળશે. જે આમ આદમીને મળશે હકો તે આપણને પણ મળશે. અને એમ મોટાઈથી જીવવું એ ઘણા વર્ષથી ચાલે પણ નહીં, એક સામાન્ય જિંદગી જીવી એ સારામાં સારી જિંદગી કહેવાય. ને આ પ્રધાનમંત્રીના યા કેબિનેટના આદેશ પ્રમાણે એ નિયમનો દિલથી આભાર માનીએ અને પાલન કરીશું. વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 3 કબ્રસ્તાન રોડ વિસ્તારમાં અનેક સમસ્યાઓથી લોકો ભારે પરેશાન. સમસ્યાથી ભરમાણને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે પણ રોષ. પરેશાન સ્થાનિકો પાલિકાશ્રીઓને મળવા આવ્યા હતા, પરંતુ માત્ર આશ્વાસન આપીને તેઓને રવાના કરાયા હતા. વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 3 કબ્રસ્તાન રોડ ઉપર અનેક સમસ્યા સામે લોકો ઝઝૂમી રહ્યા છે. રસ્તા, પીવાના પાણીની ગંભીર સમસ્યાઓની સાથે જ ગંદકીની ભરમાર નજીકમાં કુદરતી વહેણ ઉપર બિલ્ડિંગ ઉભી કરી દેવામાં આવતા ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતાઓ વધી રહી છે. ગત વર્ષે પણ અનેક ઘરોમાં કમર સુધીના વરસાદી પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. ત્યારે ગુરુવારના રોજ અનેક સમસ્યાઓથી ત્રસ્ત બનેલા લોકો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ સીઓને મળ્યા હતા અને ચર્ચા કરી હતી. દરેક સમસ્યાઓને ટૂંક સમયમાં દૂર કરવાનું માત્ર આશ્વાસન આપીને લોકોને રવાના કરવામાં આવતા લોકરોષ જોવા મળ્યો હતો. તો મેનેજર મને કીધું છે હું વાત કરી વાપી નગરપાલિકાની અંદર સીઓ સાહેબને મુલાકાત કરવા માટે વાપી કબ્રસ્તાન રોડના રહીશો ગયેલા હતા. અમારા ઘર પાસે જે 4-4 ફૂટ પાણી ગયા વર્ષે ચોમાસામાં ભરાઈ ગયું હતું એના નિરાકરણ માટે સીઓ સાહેબ સાથે 15 મિનિટ મિટિંગ કરી. તેને અમને હયા ઉદ્ધરત આપેલી છે કે આ તમારું કામ થોડાક ટાઈમમાં થઈ જશે, કેમ કે આગળ બિલ્ડિંગ આવેલી છે, તમે જોઈ શકો છો પાછળ એ બિલ્ડિંગના અંદર અહીંથી પાણીનો જવાનો કોઈ નિકાલ જ નથી. એટલે અહીંયા ઘરના અંદર બી પાણી ભરાઈ ગયા છે ગયા વર્ષે, અને બીજા નંબર અંદર પાણી બી આવતું નથી. જે પીવા માટે પાણી અડધો કલાક ખાલી પાણી આવે છે એ બી થોડું થોડું પાણી આપવામાં આવે છે, અને સાફસફાઈનું બી કોઈ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. અને આ રોડ બી ખોદીને ગયેલા છે એનાથી હજી સુધી આ રોડ બી બનાવવામાં આવેલ નથી. તો સીઓ સાહેબને તેમજ વાપી નગરપાલિકાના પ્રમુખ સાહેબને અમારી નવી વિનંતી છે કે આ કામ જલ્દીને જલ્દી કરે. અમને આશ્વાસન આપવામાં આવ્યું કે તમારું કામ જેમ જલ્દી થશે એમ જલ્દી અને જલ્દી તમારું કામ કરી આપવામાં આવશે. હા, અમને પાણીની બહુ તકલીફ છે. અહીંયા પાણી અમને 15-20 મિનિટ જ આપવામાં આવે છે, એ બી ગંદુ પાણી આવતું છે, પાણી સાફ નહીં આવે અમારું પાણી. ને બચ્ચા બી બહુ બીમાર છે, અમને અહીંયા કોઈ કચરો બી બહુ પડેલો છે, કોઈ ઉચકવા બી નહીં આવે. અહીંયા પ્રોબ્લેમ છે અમારો. રહીમભાઈએ કમ્પ્લેન કરેલી છે, અમે તો આજે ગયેલા, પાણી ગંદા બહુ આવતા. પાણી પી કે ના બચ્ચા મારે બહુ બાર બાર બીમાર પડા, અભી ભી બીમાર હૈ. નહીં નહીં આતા આતા તો ગંદા પાણી આતા, બહુ ગંદા આતા, બહુ કચરા આતા ઉસમે. પાડી વિધાનસભા બેઠક માટે એનસીપી પાર્ટીએ પાડી ખાતે લીધા સેન્સ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બાદ એનસીપી મેદાનમાં. પાડી વિધાનસભા 180 મત વિસ્તારની ચૂંટણી સાથે વલસાડ જિલ્લાની છેક ડાંગ સુધીની તમામ બેઠકોની ચૂંટણી લડવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મોરચો ખોલ્યો છે.
ગુરુવારના રોજ પારડી ખાતે વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોના સેન્સ પ્રભારી મંત્રી સવિતાબેન સિંધેએ મુલાકાત લીધી હતી. પારડી વિધાનસભા સીટમાં ઉમેદવાર તરીકે ખડકી ગામના માજી પ્રમુખ અને એનસીપી જિલ્લા પ્રમુખ માનવામાં આવી રહ્યા છે. પારડી સર્કિટ હાઉસ ખાતે એનસીપી બાદ દક્ષિણ ગુજરાત પ્રભારી સવિતાબેન સિંધેની હાજરીમાં વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક પર વલસાડ જિલ્લા એનસીપી પ્રમુખ અને ખડકી ગામના માજી સરપંચ ગોપાળભાઈ પટેલને સાથે અન્ય ઉમેદવારોએ પણ ભાગ લીધો હતો. પારડી સીટ પર ગોપાળભાઈ પટેલ ઉમેદવારી કરશે અને ગોપાળ પટેલને એનસીપી ટિકિટ આપશે એવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે એનસીપી પારડી તાલુકા પ્રમુખ ધીરુભાઈ પટેલનું નામ કપરાડા સીટ પર માનવામાં આવી રહ્યું છે. આમ તો આપણા વિસ્તારમાં ભાજપા કોંગ્રેસ બે પાર્ટી મુખ્ય છે, ત્યાં એનસીપી ત્રીજા મોરચે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી છે. પ્રફુલભાઈ પટેલ પ્રદેશ પ્રમુખના સથવારે રાજ્યમાં વિકાસના મુદ્દે જનતા વચ્ચે જય સત્તા મેળવવાનો દાવો સવિતાબેને કર્યો હતો. પારડી 180 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પાર્ટીમાંથી પારડીના જાણીતા વકીલ અને ભીલાડવાડા બેંકના ડિરેક્ટર અને હાલ પારડી તાલુકા કોંગ્રેસના પ્રમુખ એવા ભરતભાઈ પટેલ ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે અને સત્તામાં છે એ ભાજપામાંથી પારડીના હાલના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ કે જેઓ જિલ્લા ભાજપા પ્રમુખ છે એમનું નામ હાલ ચાલી રહ્યું છે. તો આ સીટ પર વિધાનસભાની ચૂંટણી જંગ શરૂ થઈ ચૂકી છે અને એનસીપી પણ ભાજપા અને કોંગ્રેસ સામે ચૂંટણી જંગ લડવા મેદાનમાં ઉતરવા સજ્જ થઈ રહ્યા છે. અત્યારે અમારા જે પ્રભારી સવિતાબેન સિંધે જે આવ્યા અને અમે એનસીપી બાબતેનો અમારો પ્રચાર જોરશોરથી ચાલુ રહ્યો છે, એની અંદર જે અત્યારે નોટબંધીનો એક પ્રશ્ન લઈને અમે લોકોની સામે જવાના છે. નોટબંધીમાં સામાન્ય માણસોને કોઈ ફાયદો નથી થયો. અત્યારે જે લાઇનમાં ઉભા રહ્યા છે તે સામાન્ય વર્ગના માણસો જ લાઇનમાં ઉભા રહ્યા છે. મોટા માણસો કે બધા જે પૈસાવાળા માણસો કોઈ લાઇનમાં ઉભું રહ્યું નથી. અને એ જે નોટબંધીનો જે કાર્યક્રમ ચાલ્યો એની અંદર આજ સુધી કોઈ વલસાડ જિલ્લાની અંદર કોઈ પણ એવો માણસ પકડાયો નથી કે જે આપણા રેકોર્ડ પર હોય. એટલે અત્યારે પણ જે આ જે નોટબંધી થયા પછી જે એટીએમ ચાલવા જોઈએ કે એક પણ એટીએમ ચાલતું નથી. અત્યારે આપણે પૈસા કાઢવા જોઈએ તો એટીએમ બંધ હોય, બંધ બોર્ડ લાગેલો હોય, શટર પડેલું હોય અને જ્યારે અંદર લાગેલા અંદર જઈને આપણે જ્યારે તપાસ કરીએ ત્યારે બેલેન્સ નથી આવી જાય. એટલે આ બાબતે પણ એ તદ્દન નિષ્ફળ ગયું છે. એનસીપી આવાથી બીજા પક્ષને એટલું લાગશે કે એ જે અત્યારની જે ધીમી ગતિમાં જે વિકાસ થઈ રહ્યો છે એ બાબતે એ લોકો થોડા એક્ટિવ થઈ જશે. આગળનો ચૂંટણીનો એક્શન પ્લાન અમારા પ્રફુલ પટેલના અધ્યક્ષ સ્થાને જે અત્યારે અમારામાં જે જોશ અને તાકાત આવી રહી છે અને પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ અમારા નવા નવા પ્રભારી બી આવી રહ્યા છે. અત્યારે જ અમારા મહારાષ્ટ્રના પ્રભારી દક્ષિણ ગુજરાતને જેને કારભાર સોંપ્યો છે એવા સવિતાબેન સિંધે આવીને અમને જે માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શનથી અમને એવું લાગે છે કે અમે આ વલસાડ જિલ્લાના અંદર અમારી એનસીપીને ખૂબ જોરથી ડેવલપ કરશું અને સાથે સાથે લોકોનો બી અમને એવો સહકાર મળી રહ્યો છે કે તમે એનસીપી જે છેલ્લા 5 વર્ષથી અને 5 કે 10 વર્ષની અંદર જે ટીમ થઈ ગઈ એને અમે પાછો ફરીથી જોશ કરીશું. જો આજ તક ગુજરાતમાં ગયા 20 સાલથી કોઈ ડેવલપમેન્ટ નહીં ગયા, વિકાસ નહીં ગયા, હમ વિકાસ કા મુદ્દા લેકે આગે આઈએ. અચ્છે દિન આયે કે અભી ગુજરાત વાલો કોઈ માલૂમ હૈ, ગુજરાત મેં કોઈ અચ્છે દિન નહીં હૈ. માનનીય પંતપ્રધાન સાહેબ પૂરે દુનિયા મેં ઘૂમતે પૂરે ભારત દેશમાં ઘૂમ રહે હોય સબકો બોલ રહે કે આકે દેખો ગુજરાત મેં યે વિકાસ હુઆ, યે ડેવલપમેન્ટ હુઆ, એસા કુછ ભી નહીં દિખતા યહાં પે. યે સબ બાતે હૈ, સિર્ફ બાતે, મુંહ કી બાતે હૈ, બાકી ગુજરાત મેં કુછ ભી ડેવલપમેન્ટ નહીં હૈ. યહાં પે યંગસ્ટર કો જો તરુણ રોજગાર ઉનકો રોજગાર નહીં હૈ, અનએમ્પ્લોયી હૈ, મહિલાઓ કે લિયે કુછ ભી સુરક્ષા યહાં પે હૈ નહીં હૈ, મહિલાએ ભી એસી બિકરી હુઈ હૈ. ઓર યે ગવર્નમેન્ટ સિર્ફ ઓર સિર્ફ બડે અદાની ઓર અંબાની કી ગવર્નમેન્ટ હૈ, દેટ્સ ઇટ. કે ખેડૂત મેં બિજલી કા પ્રોબ્લમ હૈ તો સચ મેં યે લોગો કે અચ્છે દિન આયે કે આપ સચ બતાઓ, યે અચ્છે દિન વિચ્છે દિન નહીં હૈ, યે સબ બાતે હૈ, બોગસ બાતે હૈ, મેં તો બોલતી બોગસ બાતે હૈ. યે ગુજરાત કા એક જાદુગર ખડા હો ગયા ઓર પૂરા ભારત ઘૂમને લગા ઓર બોલા દેખો મેરી ઝોલી મેં અચ્છે દિન હૈ, યે દેખો મેરી ઝોલી મેં અચ્છે દિન હૈ, ઓર ઉનકી ઝોલી મેં સે કુછ ભી નહીં નિકલા. કે હમારે અધ્યક્ષ શ્રી શરદચંદ્ર પવાર સાહેબને જબ વો કૃષિ મંત્રી થે તો કિતને કે કર્જ માફી ઉન્હોને દી થી. યે ગવર્નમેન્ટ આજ કે ખેડૂત મેં સબ ખેતકરી સબ સુસાઇડ કર રહે, સબ આત્મહત્યા કર રહે,
और ये गवर्नमेंट वैसी की वैसी बैठी है, उसको कुछ भी पड़ा नहीं है, तो ये गलत है। उनकी जमीन है, उनका संपादन करके पंत प्रधान को क्या मिलने वाला है? अभी इतने बड़े बड़ा प्रधान है तो उन गरीबों का लेके इनको क्या मिलने वाला? क्या वापी नजीक चणोद गाम में ट्रांसपोर्ट नगर बनावानो प्रयासो हाल चाली रह्या होय, जेनो ग्राम लोको द्वारा कराई रह्यो छे विरोध। कारण के अगर जो ट्रांसपोर्ट नगर बनावामां आवशे तो 3000 થી વધુ વૃક્ષોનું નિકંદન નીકળી જશે। વાપીમાં સૌથી મોટી જેઆઈડીસી આવેલી હોવાથી અહીં વાહનોની અવરજવર વધારે રહેતી હોય ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની વર્ષોથી માંગણી ઉઠી રહી છે। વાપીમાં 2-3 વખત ટ્રાન્સપોર્ટ બનાવવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ તેમાં પૂરતી સફળતા મળી નથી। તાજેતરમાં ફરી વાપી શહેરને અડીને આવેલા ચણોદ ગામમાં ફોરેસ્ટ વિભાગની વિશાળ જમીનમાં ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે। વાપી મામલતદાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી વલસાડ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સબમિટ કર્યો છે। ટ્રાન્સપોર્ટ નગરનું ઝડપથી નિર્માણ થાય તે માટે કલેક્ટરે પણ રાજ્ય સરકારને આ માટે દરખાસ્ત કરી છે, પરંતુ આ પ્રયાસો વચ્ચે ચણોદ ગ્રામ પંચાયત દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પ્રોજેક્ટની વિરુદ્ધમાં ચણોદ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે। જો કે ચણોદ ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન ભૂમિ માટે જગ્યાની ફાળવણી માટે માંગ કરવામાં આવી રહી છે। ચણોદ ગ્રામ પંચાયતની માંગ પણ સાચી હોવાનું કહેવાય છે, જેથી આ મામલે આગામી દિવસોમાં આ મામલે શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાય છે। કારણ કે ચણોદ ગામમાં અગર ટ્રાન્સપોર્ટ બનાવવામાં આવશે તો 3000થી વધુ વૃક્ષોનું નિકંદન નીકળશે એવું ગામ લોકો જણાવી રહ્યા છે। વાપી જીઆઈડીસીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા મહેસૂલ વિભાગે 1984ના જમીન સંપાદિત અધિનિયમની કલમ 4 મુજબ દમણગંગા નદીના કિનારે 18 હેક્ટર જમીન સંપાદન માટેની કાર્યવાહી કરાઈ હતી। અસર કરતા જમીન માલિકોએ હાઈકોર્ટમાં જમીન સંપાદન કાર્યવાહી માટે અરજી દાખલ કરી હતી। આ અરજીમાં કોર્ટે જીઆઈડીસીને સ્પષ્ટ શબ્દોમાં જમીન સંપાદન કરવાની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ચણોદ ગામમાં સ્મશાન ભૂમિ બનાવવા જગ્યા આપવામાં આવતી નથી, આ ઠરાવને કલેક્ટરને પણ પહોંચાડી દેવામાં આવશે, આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવશે એવું ગામ લોકો જણાવી રહ્યા છે। આ સાથે જ ટ્રાન્સપોર્ટ નગરથી ફોરેસ્ટની જમીનમાં આવેલા ઝાડોનું પણ નિકંદન નીકળી જશે। આ ઉપરાંત બાયપાસ માર્ગ ન હોવાથી મોટી સમસ્યા ઉદ્ભવશે એવું ગામ લોકો જણાવી રહ્યા છે। પ્રાઇવેટ માલિક દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, અમને જાણકારી મળી છે, અમે કામ કરવામાં આવ્યું, એનો વિરોધ ખરાબ થઈ રહ્યો છે કે પર્યાવરણને નુકસાન થયું અને આ નુકસાન અમે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા બોલાવી, ગ્રામસભા જે અગ્ર વિરોધ છે જે ઠરાવ અમે કલેક્ટરથી, મુખ્યમંત્રીથી અને પર્યાવરણ મંત્રી 3 જગ્યા મોકલી દીધી, કમસે કમ 50-60 એકર જગ્યા એમાં જળ મારા હિસાબે ચાલતી પડી જશે। સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કોસ્ટલ હાઈવે નજીક બાંધવામાં આવેલા બાંધકામોનું ડિમોલેશન હાથ ધરાયું, ડિમોલેશન સમયે એક પણ જનપ્રતિનિધિ હાજર ન રહ્યો। દમણ કોસ્ટલ હાઈવે પર ગરીબોના ઝૂંપડા અને દુકાનો તોડવા દડી ગયેલા અધિકારીઓને આખો હાઈવે ખાઈ ગયેલી કંપનીઓ ન દેખાઈ। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્કોર્પિયો પરથી જાતે જ લાલબત્તી ઉતારી ગુજરાત કેન્દ્રના નિર્ણયનો તાત્કાલિક અમલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું। વાપી રેલવે ફાટક નજીક ટ્રાન્સપોર્ટરને માર મારીને લૂંટી લેવાયો, લૂંટની ફરિયાદ નોંધવા ગયેલા ટ્રાન્સપોર્ટરને જ રેલવે પોલીસે તતડાવ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો, નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ, નમસ્કાર।